सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफु कृपापरावार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वरनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને હેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારણ સ્વામી શ્રી હરિચિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર 11મો અને તરંગ એમાં છેલ્લે કથા લખે છે ફરેણી ગામમાં પુરુષો પુરુષોની સભામાં બાઈઓ બાયોની સભામાં બેઠા એની ઉપર સ્વામીએ સત્સંગની મર્યાદા વિષયક વાતો લખી ત્યાર પછી ત્યાં આગળ ઉત્સવ થયો છે હરિજયંતિનો રાત્રે દસ ને દસ ઘડી થઈ છે દેવતાઓ બ્રહ્માંડોમાંથી અનંત કોટી બ્રહ્માંડોમાંથી અનંત કોટી દેવતાઓ આવ્યા છે ચંદન અને પુષ્પની વૃષ્ટિ થઈ છે રાત સુધી બધાય રોકાણા છે આગળ આવે સ્વામી લખે છે પૂર અગિયારમો તરંગ સત્તર મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે જન્મ સમય શ્રી હરિકે દેવજો જે જે આય ચંદન પુષ્પ કે વરસાતકીએ હર ખાય દધી દૂધ ઘીત દહી ખાંડ તામે મિલાય પંચામૃત બનવાય કે નિરસે સ્નાન કરાય પંચામૃત બનવાય કે નિર્શેષ સ્નાન કરાય શ્રીહરિના જન્મોત્સવ સમયે દેવો આવ્યા હતા તેમને હરખથી કેસરી ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરી તેમજ દહીં દૂધ ઘી મધ અને સાકર એ પંચામૃતથી શ્રીહરિને સ્નાન કરાવીને જળથી અભિષેક કર્યો બ્રહ્માએ સામવેદના મંત્ર ઉચ્ચાર્યા ધૂપ અને દીપ કર્યા અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા પંજાજીરી બનાવી હતી તેમાં સૂંઠ ધાના સુવા અજમો જીરું ખસખસ ટોપરું ખાંડ અને ઘી એટલી વસ્તુઓ નાખી હતી તે પંજાજીરી નૈવેદ્યના રૂપમાં શ્રીહરિને ધરાવી ત્યારે મનબંધ હસતા શ્રીહરિએ પંજાજીરી થોડી મુખમાં મૂકી દેવતાઓએ પંચામૃતથી મહારાજને સ્નાન કરાવ્યું બ્રહ્માજીએ સામવેદનું ગાન કર્યું પંજાજીરી બનાવી કેવી રીતે બનાવી કેટલા વસ્તુઓ કેટલા મસાલા નાખવાના એ બધું કીધું અને પછી ભગવાને એમાંથી થોડીક મુખમાં લીધી શ્રી હરિએ કહ્યું દરે નૈવદ સોલાઈ મુખ મે દરે મંદ મંદ મુસકાઈ હરિજન સંત વરનિયા જે તે હરિજન સંત બકુ દેના તે હરિ કહે સબકુ દેના તે શ્રી શ્રીહરિએ કહ્યું જે હરિભક્તો સંતો અને વર્ણ્યો આવ્યા છે તે સૌને પંજાજીરી આપજો આ અજવાડી પૂનમ આવે ત્યારે આપણે ગિરનારમાં મોટો ઉત્સવ કરવો છે ચૈત્રી પૂનમ નવમી છે અને પૂનમ આવે છે ત્યારે ગિરનારમાં મોટો ઉત્સવ કરવો છે હનુમાન જયંતિ આવે ચૈત્રી પૂનમ એટલે તેમાં હરિભક્તો કરોડો આવશે સંતો અને વર્ણ્યો વગેરે પણ બધા દોડીને આવશે એ સૌને પંજાજીરી આપવાની છે તેની પ્રસાદી આપવાથી સૌના મનમાં આનંદ છવાયેલો રહે મયારામ ભટ્ટે હરિભક્તોને પ્રસાદી આપી અને બીજી શ્રીહરિના કહેવા પ્રમાણે રાખી મૂકી પંજાજીરી બધી પૂરી ના કરી દેતા મહારાજ કે આપણે હમણાં ગિરનારમાં ઉત્સવ કરીએ ત્યાં વેચવી છે ફરેની ગામમાં ચારે વર્ણના જે માણસો હતા એને ઘેર જઈને મયારામ ભટ્ટે પંજરીનો પ્રસાદ પહોંચાડી હતી ગામના બધા લોકો ઘણું જ રાજી થયા પછી સૌ શ્રીયરીની પાસે આવ્યા જેની જેવી ઘર સંપત્તિ હતી તે પ્રમાણે શ્રી શ્રીહરિના ચરણોમાં પૂજા અર્પણ કરી ફરેણી ગામમાં ઘેર ઘેર મયારામ ભટ્ટે ચારે વર્ણના લોકોને ઘેર પંજાજીરી પહોંચાડી ગામના લોકો ભાવને વશ થઈને આવ્યા પોતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે ભગવાનના ચરણમાં પૂજા અર્પણ કરી ભેટ અર્પણ કરી બર્થડે છે ને ભગવાનનો એટલે કંઈક ભેટ અર્પણ કરી પણ બહુ સરસ વાત આવે છે તમારે ગ્રહસ્થ આશ્રમમાં ખાસ યાદ રાખવા જેવી વાત છે આપ સર્વે સત્સંગની સેવા કરતા હો એના અર્થે પણ યાદ રાખવા જેવી વાતો છે સંપત પ્રમાણ કરત સેવ જેહા સતસંગ મેં તેહી બઢત નેહા સંપત પર સેવ કરે સંપત પર સેવ કરે જાહી જીવત લગશો નતાહી જીવત નભત નતાહી બહુ સરસ વિવેક અહીંયા આગળ કહે છે તમારી માટે પણ રહે છે કહે છે અને જેને સત્સંગની સેવા લેવાની છે એવા કોઈ મંદિરના કાર્યકર્તા હોય કોઈ ત્યાગી હોય એના માટે પણ વિવેક અહીં બતાવે છે અમારી માટે મંદિરના કોઈ કાર્યકર્તા હોય એની માટે સત્સંગના કોઈ કાર્યકર્તાઓ હોય એની માટે અને ગ્રહસ્થ આશ્રમના હરિભગત માટે સાંભળો જે ભક્તો પોતાની સંપત્તિ પ્રમાણે સેવા કરે છે તેઓને સત્સંગમાં પ્રેમ વધે છે અને જે સંપત્તિ ઉપરાંત સેવા કરે છે તે જિંદગીભર નભી શકતા નથી બહુ પાકું યાદ રાખવું આપણી સ્થિતિ અને શક્તિથી ક્યારેય પણ વધારે સેવા કરવાની ઈચ્છા રાખવી નહીં સિવાય કે કોઈક એવી અગત્યની જરૂરિયાત સત્સંગને ઊભી થઈ જાય ક્યારેક કોઈ મંદિર છે કોઈ સત્સંગનું કેન્દ્ર છે કોઈ સંત છે કોઈ ભક્ત છે બીમાર થયા છે આપતકાળનો સમય છે માની લો કોઈ સંત છે કોઈ ભક્ત છે બહુ મોટો એક્સિડન્ટ થયો છે મોટો બહુ ખર્ચો છે એ આપતકાળ થયો એ આપતકાળ થયો પરંતુ જે સહજ રીતે ચાલ્યું જતું હોય ઉત્સવ છે સમૈયાઓ છે આ બધાની અંદર શક્તિ કરતા વધારે ગ્રહસ્થ હરિભક્તોએ ક્યારેય પણ સેવા કરવાનો આગ્રહ રાખવો નહીં એવું કે છે સંપત્તિ પ્રમાણે સેવા કરવી એનો પણ એક વિવેક ગ્રહસ્થ રાખવો સંપત્તિ પ્રમાણે સેવા કરવી આનો અર્થ એ થાય છે કે સૌથી પહેલાં જે શ્રીજી મહારાજનો શિક્ષાપત્રીની આજ્ઞા છે કે ભગવાનને પોતાના દસમો વીસમો ભાગ અર્પણ કરવો એમાં સંપત્તિ પ્રમાણે અર્પણ કરવું એમ નથી એ તો અર્પણ કરી જ દેવાનો છે સો રૂપિયાની આપણે કમાની કરી સો રૂપિયા આપણને મળ્યા એટલે એમાંથી આપણી સારી સ્થિતિ હોય તો દસ રૂપિયા અને આપણી દુબળી સ્થિતિ હોય તો પાંચ રૂપિયા એ તો ભગવાનને અર્પણ કરી જ દેવાના છે એની માટે આ વાત નથી એમાં શ્રદ્ધા નથી એ તો આપણો ટેક્સ છે ભગવાનને ભરવાનો આપી જ દેવાનો છે પણ હવે એ પાંચ રૂપિયા કે દસ રૂપિયા આપ્યા પછી નેવું અને પંચાણું રૂપિયા જે આપણા માટે રહ્યા એમાંથી આપણી શક્તિ અને શ્રદ્ધા મુજબ સેવા કરવી એમાંથી એવું ખેંચાઈને સેવા ના કરવી કે જેનાથી ક્યારેક આપણો સત્સંગ તૂટી જાય અને સેવા લેવાવાળાને પણ એ વિવેક રાખવો પડે કે એને પણ સામેનાની પરિસ્થિતિનો ખ્યાલ રાખવો પડે અને પૂછવું પડે કે તમારે સેવા કરવી છે પણ તમારી સ્થિતિ શું છે આર્થિક વ્યવસ્થાની એ જણાવો કોઈકને પૂછવું પડે અહીં આગળ સેવા કેટલાક ભક્તોની લેતા પહેલાં એને પરમિશન લેવી પડે છે પછી એની સેવા ટેબલ પર લેવાય છે એવા ભક્તો છે કે જેને પહેલાં પરમિશન લેવી પડે પછી જ એની સેવા લેવાય ઘણા સત્સંગમાં એવા ભક્તો છે કે એને સેવા પોતે જ્યારે અર્પણ કરવી હોય ત્યારે પહેલાં પરમિશન લેવી પડે કારણ કે એની સ્થિતિ ન હોય બહુ ભાવુક હોય સમર્પણના પાઠ અતિશય ભણેલા હોય જેના કારણે એની સ્થિતિ કરતાં પણ વધારે સેવા કરવા માટે દોડે આખરે એમાંથી ક્યારેક દુઃખ આવે અને ક્યારેક સત્સંગમાં પાછું પડાય માટે સેવા લેવાવાળાએ અને સેવા દેવાવાળાએ બંને વિવેક રાખવો દસમા વીસમા ભાગમાં વિવેક ન રાખવાનો હોય એમાં તો આજ્ઞા પ્રમાણે વર્તવું જ પડે પણ જે દસમો વીસમો કાઢ્યા પછી આપણે અર્થે રહ્યું એમાંથી આપણી શક્તિ પ્રમાણે ક્યારેક આપણા ઘરમાં લગ્ન પ્રસંગનો ખર્ચ આવી ગયો છે દસમો વીસવો કાઢ્યા પછી ક્યારેક ઘરમાં કંઈક રિપેરિંગ ખર્ચો આવી ગયો છે ક્યારેક ફર્નિચરનો ખર્ચો આવી ગયો છે ક્યારેક બીમારી આવી ગઈ છે ક્યારેક ધંધાની અંદર નુકસાન થઈ ગયું છે ક્યારેક જોબ જતી રહી છે આવી બધી પરિસ્થિતિઓ હોય ત્યારે આપણી પાસે જે હોય એમાંથી વધારે સેવા કરવાનો આગ્રહ ન રાખો કે મેં ગયા વર્ષે આટલી સેવા કરી એટલે આ વર્ષે મારે આટલી સેવા કરવી જ છે એવો આગ્રહ ન રાખવો કારણ કે દરેક વર્ષ સરખા હોતા નથી આ વર્ષ કોરોનાનું વરસ છે ઘણા બધા ભક્તોને જોબો ન હોય બિઝનેસ ઉપર પ્રોબ્લેમ હોય ત્યારે જે કંઈ સેવા કરીએ શ્રદ્ધાથી કરીએ દસમો વીસમો ભાગ કાઢી નાખીએ પછી જ સેવા ગણાય દસમો વિષમો છે સેવા નથી એ તો ટેક્સ છે એને બરાબર સમજી રાખવું પણ એ પછીનું જે છે એ સેવા આપણી શ્રદ્ધાને શક્તિ મુજબ ક્યારેય આપણા સત્સંગને નુકસાન ન થાય નહીં તો પછી આપણને દુઃખ આવે નુકસાન થાય કારણ કે શ્રીજી મહારાજ એની બાજુ બહુ ધ્યાન આપતા એક સાધુ મહારાજ માટે ગામડા ફરીને પાછા મહારાજ પાસે જતા હતા એટલે હરિભક્તોએ કીધું સ્વામી મહારાજ પાસે જાઓ છો તો કંઈ મહારાજની પૂજા માટે તમારે લઈ જવું છે તો ઓલા સાધુએ કીધું મારે અત્તર લઈ જવું છે મહારાજ માટે સારામાં સારું અત્તર એટલે અત્તર હોય તો અત્તર કોઈ લે તો પાંચ લે દસ એમએલ લે પચાસ લે કેટલું લે ઓલા હરિભક્ત કેટલું અત્તર લાવું સ્વામી તો કે બસેર લાવજો કે કેટલું બસેર અત્તર અત્તર લઈને સાધુને કઈ પોતાને ઉપયોગ કરવો નહોતો મહારાજ માટે જ લઈ ગયા એ મહારાજને અર્પણ કર્યું અત્તર મહારાજ અત્તર સોંગીને બહુ રાજી થયા મહારાજ કે તમે સાધુ ને તમે આવું અત્તર ક્યાંથી લાવ્યા એટલે સાધુએ કીધું મહારાજ એક ભગતે મને પૂછ્યું કે મહારાજ માટે કાંઈ લઈ જવું છે તો મેં કીધું કે અત્તર લઈ જવું છે તે મને હરિભગતે કીધું કેટલું લઈ જવું છે તે મને થયું મારા વરદાળો ચાલે ને તમારે લીધું એક લીટર હવે એટલું અત્તર શ્રીજી મહારાજ કે સાધુ રામ તમને ખબર છે આ અત્તર કેટલાનું થયું હશે એને તમને પૂછ્યું કાંઈ લઈ જવું છે તો એની એમ હશે કે આ મને પચીસ પચાસ પૈસાની સેવા કાંઈ ફૂલ કે કંઈક એવું બતાવશે અને તમે તો અત્તર એની પાસેથી મહારાજ એ જ મને દસ રૂપિયા કીધા મહારાજ કે આના દહ રૂપિયા થયા હશે અને આવું મોંઘું અત્તર તમે અરીબગત પાસેથી લીધું એની સ્થિતિ નહીં હોય એનો સત્સંગ તૂટશે તો પાપ તમને લાગશે પાપ તમને લાગશે કોઈ પણ વ્યવહારના કારણે કોઈનો સત્સંગ ન તૂટે એનું ધ્યાન ત્યાગી કાર્ય કરતા હોય કે ગ્રહી કાર્ય કરતા હોય બંને રાખવું પડે ભગવાનનો ભક્ત છે એ વ્યવહારે કરીને તૂટી ગયો હોય વ્યવહાર કરીને ભાંગી ગયો હોય કોઈ શાસ્ત્ર નથી કહેતું કે એની પાસેથી લઈ જ લો અને એવું આપણે આપી દઈએ તો જ કલ્યાણ એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી તમારા દેશકાળ જે પ્રમાણે હોય એ પ્રમાણે વર્તો દસમો વિષમો ભગવાન માટે કાઢી નાખો પરંતુ બાકીની તો તમારી જેવી પરિસ્થિતિ જે સમયે જે વર્ષે જે અવસ્થામાં હોય એમ વર્તો તો સત્સંગ સારી રીતે રહેશે સત્સંગને નુકસાન નહીં થાય હા તમારી શ્રદ્ધા અટૂટ હોય તમારી પાસે એવું છે કે બચત થયેલું ઘણું છે અને તમારે ભગવાનને અર્થે વાપરવું છે મંદિરને અર્થે વાપરવું છે સત્સંગને અર્થે વાપરવું છે નો પ્રોબ્લેમ એનો કોઈ વાંધો નથી તમારી પાસે સ્ટોક પડી રહ્યો છે તો વાપરો અને લોપ પણ ના રાખો આવી વાત સાંભળીને એવો લોપ પણ ના રાખો કે ના ભેગું કરી જ રાખો એવું બંને વિવેકોની જરૂર છે પણ મહારાજ આવું બધું ધ્યાન બહુ રાખતા લાડુબાન જીવબાએ જ્યારે મહારાજને કહ્યું કે મહારાજ ઉત્સવ કરો મહારાજ કે પહેલાં તમારી તિજોરીમાં કેટલા છે એ કો તિજોરીમાં કેટલા પડ્યા છે કાંઈ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાતોથી ઉત્સવ નથી થવાનો તમારા પટારામાં છે કેટલા તમારા પટારામાં ઉત્સવ કર્યા પછી આખું વરસ કાઢવાનું છે તમારે કાઢવાનું છે આ પાંચસો પરમંસોનો તમારે ખર્ચ વેઠવાનો છે અને અમે અહીં છીએ એટલે બીજા બારથી મહેમાનો આવે એ બધાનો તમારે ખર્ચ વેઠવાનો છે તમારી તાકાત જો એટલી હોય કોઠારમાં ગણી લો પછી કહો તો ઉત્સવ કરીએ શ્રીજી મહારાજે આ વિવેક બતાવ્યો છે કારણ કે ઘણા ભક્તો એવા હોય કે જેને જેને ઘસારો બધી બહુ પ્રકારનો આવતો હોય બહુ પ્રકારનો આવતો હોય તો આવે એવો ભક્ત છે એને અમુક પ્રકારની સેવા ના થાય કારણ કે એને ઘસારો બહુ આવે ઘણી બધી પ્રકારનો આવે કોઈના ઘરની અંદર ઠાકોરજીના સંતો બે મહિના રોકાઈ ગયા માની લો કોઈ કારણસર તો એને ઘસારો વધારે જ આવે પોતાના પરિવારનો જેટલો ખર્ચ હોય એના કરતાં વધે સાધુ હોય ઠાકોરજી હોય એટલે પાંચ હરિભગત આવે ક્યારેક એને કંઈક પ્રસાદ આપ્યો ક્યાંક જમાડ્યા એનું બધું બિલ વધી જાય પાણીથી મળીને લાઈટ બિલ બધું વધી જાય તો સહજ છે કે બધી સેવા એટલી ન પણ કરી શકે એવું પણ બને તો એ બધી પરિસ્થિતિઓ બદલાતી રહે પણ શ્રીજી મહારાજ બહુ વિવેકી બહુ પ્રેક્ટિકલ ભગવાન છે બહુ પ્રેક્ટિકલ ભગવાન ક્યારેય એવું કહેતા નથી કે કોઈ પણ શ્રીજી મહારાજ કહ્યું ભ્રમર વૃત્તિ જેમ ભમરો એક એક ફૂલ ઉપરથી થોડો થોડો રસ લે છે ફૂલ કરમાઈને જાય એનું ધ્યાન રાખે છે એમ ભ્રમર વૃત્તિથી સત્સંગના કાર્ય કરવા પડે કાર્ય કરવાવાળા અમે ત્યાગી હોઈએ કોઈ ગ્રહસ્થ કાર્ય કરતા હોય એને ધ્યાન રાખવું પડે ભ્રમર વૃત્તિથી સત્સંગનું કાર્ય થાય સહજ રીતે થાય સહજ રીતે ડબાણથી પ્રેશરથી આગ્રહથી આટલું તો આમ નહીં જ આવો કોઈ સત્સંગની અંદર પ્રથા નથી નથી હા કોક મધમાખીની જેમ પેલું મધ પૂડો ભેગો કરીને બેઠો હોય ઘણા હોય ને પ્રેમજી શેઠ જેવા કોઈ દી રસોઈ દે જ નહીં મહારાજને તો ઠીક છે કે એવાને કોઈ કહે કે એને કરે કે એને ખબર છે કે આ કોઈ દાડો વપરાતો સત્સંગ અર્થે ક્યારેય વપરાતો નથી એના જીવના કલ્યાણને અર્થે કે એવા તાકી નોખી છે પણ ભગવાનના પ્રેમી ભક્તો ભગવાનના સમર્પિત ભક્તો એને નહીં એને નહીં એક હરિભગત એને એકવાર સેવા મોકલી હતી સેવા મોકલી પોતે ગાડી રાખે બીજાની ગાડી લઈને સંતોને વિચરણમાં લઈને ફર્યા થોડું ખબર પડી કે ભાઈ તમારી ગાડી કેમ નથી લીધી આ વખતે સાથે થોડો સમય જવાનું હતું તો તમારે ગાડી તો તમારી પાસે છે કેમ ના લીધી ગાડી બગડી છે તપાસ કરતાં ખબર પડી કે ગાડીના ટાયરો જ નાખવાના છે નવા ગાડીના ટાયરો નાખવા માટેના પૈસા અત્યારે નથી નાની જોબ કરતા હોય સહજ છે પણ ભાવના કે મારે આટલો સમય થાય એટલે આટલી સેવા કરી દેવી આખરે એનો ચેક મંદિરમાંથી પાછો મોકલવામાં આવ્યો કેન્સલ કરીને કેન્સલ કરીને પાછો મોકલવામાં આવ્યો ત્યારે સમર્પિત ભક્ત હોય એટલે સહજ છે પોકે પોકે રડે પોકે પોકે રડે કે મારો એવો કયો ગુનો છે કે મારી સેવા ભગવાન અંગીકાર નથી કરતા મને મારી સેવા રિટર્ન આપવામાં આવી ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે સૌથી પહેલાં તમારા ગાડીના ટાયર નખાવી દો ગાડીના ટાયર નખાવી દો ગાડીના ટાયર નખાવીને પહેલાં તમારી જોબ ચાલુ કરી દો તમારી જોબ થશે બે પાંચ મહિના છ મહિના થશે પછી તમારી સેવા પાછું ભગવાન સ્વીકારશે બહુ રડ્યા બહુ રડ્યા બહુ રડ્યા ત્યારે છેવટે ખાલી એટલું સમાધાન થયું કે તમે આ જેટલું આપ્યું છે એનાથી ચોથા ભાગનું આપી દો ત્રણ ભાગનું રાખીને અત્યારે કરો ભવિષ્યમાં તમને જ્યારે મહારાજ સાનુકૂળતા આપે ત્યારે કરજો ત્યારે રડતા રડતા એ રાજી થઈ અને પછી રડતા બંધ્યા તોય અઠવાડિયા સુધી દુખી રહ્યા એ ભગત હવે આવા સમર્પણવાળા હોય સર્વસ્વ અર્પણ કરી દે એવા હોય એનું ધ્યાન રાખવું પડે ધ્યાન રાખવું પડે પેલા દરબારોએ જ્યારે લખાવ્યું ને ગઠપુરના મંદિર માટે ત્યારે કોઈ કે બે હજારને પાંચ હજારને દસ હજારને ત્યારે દુબળી ભટ્ટે તેર જ દોકળા આપ્યા હતા શ્રીજી મહારાજ કે ગોપીનાથજી મહારાજની જે કેમ દુબળી ભટ્ટ પાસે ફક્ત તેર હતા બીજાએ બે હજાર આપ્યા પણ ઘરમાં પચીસ હજાર ડાટેલા હતા શ્રીજી મહારાજને દરબારોએ કીધું મહારાજ આ દુબડાના જે બોલાવોના અમારા નહીં મહારાજ કે તમે દીધા છે એના કરતાં બહુ જાજા પણ ઘરમાં કેટલા ડાટ્યા છે અને એને તો એના કાળજાત કાપીને આપી દીધા છે ચરિત્રના ગ્રંથોમાં એનો અર્થ એ નહીં કે દુબળી ભટ્ટો બધાને બનાવી દેવા એનો અર્થ એ નથી થતો સમજવા માટે છે લોભની વૃત્તિ છોડાવવા માટે મહારાજે ચરિત્રો કર્યા છે વ્યવહાર એ પ્રેક્ટિકલ વિષય છે વ્યવહાર એ પ્રેક્ટિકલ વિષય હોવાના કારણે એમાં એ જ રીતે વર્તાઈને એ જ રીતે ચલાય એ જ રીતે ચલાય માટે ભગવાનના ભક્તો આપ સર્વે સમર્પણવાળા હો ભક્તિવાળા હો શ્રદ્ધાવાળા હો ત્યારે એવા વિવેકોએ સહી ચાલવું શ્રીજી મહારાજ કે છે સંપત્તિ ઉપરાંત સેવા કરે છે તે જિંદગીભર નભી શકતા નથી આ મહારાજના વચન કોઈ દી ખોટા ના થાય મેં કીધું એમ આપતકાળ હોય કોઈ એવી ઉપાધિ આવી છે ક્યારેક કોઈને કોઈક એવો રોગ થયો છે કોઈ વસ્તુની અંદર જરૂરિયાત જ છે ત્યારે બરાબર છે ક્યારેક પણ રોજિંદુ ક્યારેય પણ એવું ભગવાનનો ભક્ત ન કરે આમ તો જાજાને આ શીખવાડવું પડે એવું નથી કારણ કે ઝાઝા ભાગના બધું આવું વિચારીને જ બેઠા હોય જીવને તો લોભની વૃત્તિ છોડાવવી પડે એવી છે દસમા વીસમાં ભાગની અંદર એ સંપૂર્ણ રીતે જીવ કાઢવા માટે તૈયાર હોતો નથી જીવ દસમો ને વીસમો શ્રીજી મહારાજનો દશાંશ વિશાંશ ભગવાનને અર્થે કાઢવો એમાં પણ ઘણી બધી ચોરી કરતો હોય છે કહેતા નથી કાઢતો છતાં પણ આ તો જે સમર્પણથી જ જીવવાવાળા ભગવાનના ભક્તો છે જે કોઈ હોય કરોડો કરોડો વંદન છે એવા ભક્તોને પણ એવા ભક્તોએ આ વિવેક ચોક્કસ રાખવો શ્રદ્ધા જનકી જી સરિતા સેવ કરાવત હરિતિ સરિતા દિન દિન શ્રદ્ધા બઢે જનકેરી ખબર રખત હરીવેર વેરી ભક્તજનોની શ્રદ્ધા જે રીતે વધે તે રીતની સેવા હરિ કરાવતા હતા જેવી રીતે શ્રદ્ધા વધે એવી રીતે સેવા કરાવતા બધામાં મેં તમને ધનની સેવા કીધી એવી રીતે તનની સેવામાં એવું છે હવે તનની સેવામાં જો ઓલાની શ્રદ્ધા તૂટી જાય તો પછી તનની સેવા કરવા આવે જ નહીં એને હવારમાં જવાનું હોય છ વાગે જોબે અને રાત્રે બે વાગ્યા સુધી સેવા કરાવીએ માની લો અમે સાધુ હવે સેવા કરાવ્યા કરીએ એક વખત બે વખત ત્રણ વખત આખું અઠવાડિયું કરે પછી પેલો આવે જ નહીં બે વીક એવું થાય માટે તનની સેવા પણ વિવેકથી વિનયથી સામેનાની પરિસ્થિતિ જોઈને લેવાવાળાએ પણ ધ્યાન રાખવું પડે અને આપવાવાળાએ પણ ધ્યાન રાખવું પડે નહીં તો ઘણી વખત પછી રાત્રે મોડા સુધી સેવા કરો હવાર વહેલા ઉઠીને જોબે જાઓ ધંધાએ જાઓ પાછા રાત્રે મોડા સુધી સેવા કરો ક્યારેક ગાડીમાં જોકું આવી જાય ઊંઘ પૂરી ન થઈ હોય થાક ન ઉતર્યો હોય પ્રોબ્લેમ થઈ જાય માટે યુવા અવસ્થા હોય ત્યાં સુધી બરાબર છે બાકી પોતાની શારીરિક પરિસ્થિતિ જોઈને અને એનો અર્થ એવો પણ નહીં કે આળસું થઈ જવું કથામાં આવ્યું તું લો આવું છે વિવેક રાખો એટલે પછી બિલકુલ સેવા બંધ થઈ જાય એવું પણ ના કરવું આ બધી વાતને વિવેકથી લેવી પડે વિવેકથી ભક્તજનોની શ્રદ્ધા જે રીતે વધે તે રીતની સેવા શ્રી હરિ કરાવતા હતા ભક્તોની શ્રદ્ધા રોજ બરોજ વધે તે રીતની હરિ ખબર રાખતા હતા શ્રદ્ધા જનકી જી સરિતા સેવ કરાવત હરી તિ સરિતા દિન દિન શ્રદ્ધા બઢે જનકેરી ખબર રખત હરિ વેર વેરી દિન દિન પ્રત્યે શ્રદ્ધા વધે જે અને જેટલી સેવા કરાવતા તેટલું તેમાં શ્રદ્ધા વધારવાનું તાન રહેતું શ્રીજી મહારાજ એકવાર સ્નાન કરતા હતા ને જયરામ બ્રહ્મચાર્ય તાંબાની કુંડી આપી મહારાજને સ્નાન કરાવવા તે નવી હતી એટલે મહારાજ કે આ ક્યાંથી લાવ્યા તો કે મહારાજ હમણાં ગામડા ફરવા ગયા હતા ને તે જોડીમાં આવી મહારાજ કે જોડીમાં તાંબા કુંડી ક્યાંથી આવી મહારાજે કરી ભગત દીદી મહારાજે સ્નાન નથી કર્યું તાંબા કુંડીથી મહારાજ કે આ જે ગામમાંથી લાવ્યો છે ને પાછી આવો કેમ મહારાજ કે એ તો વિચારો કે તમારી જોડીમાં એને રૂપિયા ના મૂક્યા દાના ના મૂક્યા ને વાસન ક્યારે મૂકવું પડ્યું હશે એને રૂપિયા તમારી જોડીમાં ના નાખ્યા દાના તમારી જોડીમાં ના નાખ્યા અને એને વાસણ દેવું પડ્યું તમને તો એના ઘરમાં દાના ને રૂપિયા નહીં હોય ત્યારે વાસન દેવું પડ્યું હશે ને અને તમે જોડી ઉઠાવીને લઈ આવ્યા અહીં આગળ પાછી દે આવો કે તાંબા કુંડી શ્રીજી મહારાજ આટલું ધ્યાન રાખતા આટલું ધ્યાન રાખતા ભગવાનના ભક્તો છો તમે જે છો ચોક્કસ આ સત્સંગની કામ ધેણું છો પરંતુ શ્રીજી મહારાજ ધ્યાન રાખે કારણ કે ગ્રહસ્થ કેટલી ઉપાધિઓ વચ્ચે સત્સંગની સેવા કરે છે કોઈ પણ હોય તન મન કે ધનની સેવા ગ્રહસ્થની ત્રણે ત્રણ સેવા અનેક ઉપાધિઓ વચ્ચે છે એને સ્ત્રી છોકરાનું પોષણ પાલન કરવાનું છે સંબંધ સાચવવાના છે બીજા કોઈ એના રિલેટિવ્સ હોય એનું સાચવવાનું છે પોતાના મિત્રોનું કંઈક હોય એ સાચવવાનું છે વ્યવહારો સાચવનાર લગ્ન પ્રસંગો મરણ પ્રસંગો બીમારીઓ આ બધાની વચ્ચે આશ્રમને રહેવાનું છે અને એની વચ્ચે એને સત્સંગની સેવા કરવાની છે બહુ કઠણ છે તમે બધાએ આશ્રમમાં રહીને ભગવાન ભજો છો સત્સંગની સેવા તન મન ધનથી કરો છો નાની સુની વાત નથી બહુ અઘરી વાત છે અમારે ત્યાગ આશ્રમની અંદર તો એકવાર સંસાર મૂક્યો એટલે પતી ગયો તમારે એવું નથી તમારે તો રોજ બરોજ અનેક ઉપાધિઓમાંથી પસાર થવાનું છે અમારા માથે ઉપાધિઓ આવી નિંદાની અપમાનની આવે તમારે તો ઉપાધિઓ બધી બહુ પ્રકારની આવે એની વચ્ચે પણ તમે ભગવાન ભજો છો એટલે શ્રીજી મહારાજ આટલી ચિંતા તમારી કરવાનું અહીં કહે છે જે જેટલી સેવા કરાવતા તેટલું તેમાં શ્રદ્ધા વધારવાનું તાન રહેતું હતું ધર્મ ભક્તિ વૈરાગ્યને એ ચારને વધારવાનું પણ નિત્ય તાન રાખતા હજુ હમણાંની જ વાત છે આ દિવાલની આ બાજુ રોડ પર એક ગરીબ ભગત જોડ ચાલતા હતા અને એ ગરીબ ભગત કે આજે આટલી સેવા લઈને આવ્યા છે આવ્યો છું દાદાને આપું છું હમણાં મેં કીધું નથી જરૂર લઈ જાઓ અત્યારે તમારી જોબ જ નથી જ્યારે તમારી જોબ મળી જાય તમારો વ્યવહાર સારો થઈ જાય ત્યાર પછી સેવા કરજો આ દિવાલની પાછળ આ બારી પાસે જ વાત થયેલી ચાર પાંચ દિવસ પહેલાંની વાત છે વાત એમ છે ભગવાને બહુ વિવેક શીખવાડે છે બહુ વિવેક શીખવાડે છે વિવેક વિના જો આપણે ચાલીએ તો બહુ નુકસાન મોટું થાય બહુ મોટું નુકસાન થાય જે ભગવાનનો ભક્ત પોતાની જોબ નથી અને પોતાની સેવા કરવા આવે છે એને કેટલું સમર્પણને શ્રદ્ધા હશે એનો અર્થ એ નથી કે એની સેવાને સમર્પણને આપણે લઈ લેવું અત્યારે સાંભળતા પણ હશે લઈ લેવું એનો અર્થ એ નથી એની પરિસ્થિતિ એનો પણ વિચાર કરવો પડે એને એમ થતું હોય કે મારે આ સેવા કરવાની મેં લખાવી છે મારે દઈ દેવી છે પણ એની પરિસ્થિતિ ન હોય તો ન પણ આપી શકે એક વર્ષ બે વર્ષ પણ ન આપી શકે અને પાંચ વર્ષ પણ ના આપી શકે શું ફેર પડે છે શું ફેર પડે છે પાંચ કામ સત્સંગના ઓછા થઈ જશે શ્રીજી મહારાજ પૂછવાના નથી કેમ ઓછા કર્યા કોઈ બિલ્ડિંગ અધૂરું રહી જાય તો શ્રીજી મહારાજ પૂછવાનું નથી કેમ બિલ્ડિંગ અધૂરું રહ્યું કોઈ મંદિર અધૂરું રહેશે તો શ્રીજી મહારાજ નહીં પૂછે ગોપાળન સ્વામી કે શ્રીજી મહારાજ મંદિર અધૂરા રહેશે તો નહીં પૂછે પણ શ્રીજી મહારાજ એટલું ચોક્કસ પૂછશે એકાંતિક ધર્મ કેટલો પાડ્યો કેટલો પડાવ્યો મારા સ્વરૂપને કેટલું પીધું કેટલું પીવડાવ્યું મારા સ્વરૂપમાં કેટલા જોડાયા અને કેટલાને જોડ્યા આ શ્રીજી મહારાજ અવશ્ય પૂછશે બાકી શ્રીજી મહારાજને કોઈ નજરમાં નથી આ લોકમાં આપણે ગમે એટલું મોટું કરી નાખીએ ને અક્ષરધામના અધિપતિની નજરમાં એ કાંઈ નથી જે કાંઈ કરીએ છીએ એ આપણા કલ્યાણને અર્થે કરીએ છીએ જે કાંઈ કરીએ છીએ એ આપણે શ્રીજી મહારાજના ઉપયોગમાં આવવા માટે કરીએ છીએ અમે કાંઈક સત્સંગની એવી સેવા કરતા હોય તમે કાંઈક કરતા હો આપણે કોઈ કોઈ પર ઉપકાર કરતા નથી આપણે કેવળ આપણા કલ્યાણને અર્થે કરીએ છીએ કલ્યાણને અર્થે પણ મહારાજ પૂછશે આપણને અધૂરું રહેશે જ નહીં પૂછે પણ મહારાજ આપણને એટલું ચોક્કસ પૂછશે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એકાંતિક ધર્મ એમાં કેટલું ચડ્યો કેટલું પાછો પડ્યો આ મહારાજ પૂછશે એનો હિસાબ મહારાજ આપણો ચોક્કસ લેશે બાકી બીજું બધું મહારાજની નજરમાં જ નથી આપણું કોઈ નજરમાં નથી માટે એ રાખવા માટે એની અંદર શ્રદ્ધા અવશ્ય જોઈએ એમાં કાંઈ બાંધછોડ નથી એ તો રાખવું જ પડે અને કરવું જ પડે ભગવાનનું ભજન કરવું જ પડે મસ્ટ ભગવાનનું સ્મરણ મસ્ટ ભગવાનનો એકાંતિક ધર્મ મસ્ટ આ બધું મસ્ટ છે એમાં મે બી ના ચાલે બીજે બધામાં મે બી આલે એવું છે જેવી પરિસ્થિતિ પણ ભજન સ્મરણમાં નહીં જે અને જેટલી સેવા કરાવતા તેટલું તેમાં શ્રદ્ધા વધારવાનું તાન રહેતું ધર્મ ભક્તિ વૈરાગ્યને જ્ઞાન એ ચારને વધારવાનું પણ નિત્ય તાન રાખતા હતા નિત્ય તાન રાખતા કે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય વધે એક તાન લાગ્યા સિવાય શ્રદ્ધાધિક શુભગુણ વધતા નથી શુભ ગુણ આવ્યા વિના ક્યારે અવગુણ ટળતા નથી જ્યારે શુભ ગુણ આવે ત્યારે અવગુણોનો નાશ થાય છે જેમ સૂર્યનો ઉદય થાય છે ત્યારે રાતનો વિનાશ થાય છે જ્યારે આપણી અંદર એક તાન લાગી જાય ત્યારે આપણી અંદર શ્રદ્ધાધિક સદ્ગુણો આવે શ્રદ્ધા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તાન એટલે ધૂન લાગી જવી જોઈએ કે મારે મારા અવગુણને ટાળવા છે અને મારે શુભ ગુણોની વૃદ્ધિ મારામાં કરવી છે આપણી અંદર પડેલા અવગુણની આપણને ખબર હોવી જોઈએ અને અવગુણને ધીરે 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 કાઢવા છે ભગવાન અને સંતના સથવારે સાધુના સમાગમ દ્વારા શાસ્ત્રોના વાંચન દ્વારા એવા ભક્તોનો સહકાર લઈને ધીરે ધીરે અવગુણને કાઢવા છે આપણા અવગુણનો લિસ્ટ કરવું પચાસ સો અવગુણ હોય આપણી અંદર તો એની અંદરથી જોવાના કે આમાંથી એકદમ ડઠ્ઠર અવગુણ કયા છે ડઠ્ઠર એટલે બહુ વાર લાગે એવા એને છેલ્લે અડવાના પણ જે અવગુણો તરત ટળી જાય હોય એ ટાળવા માંડવાના જેમ કે ઘણા ભક્તો એવા છે કે જેને એવું હતું કે જમતા જમતા આરે મીઠું લેવું પડે એટલે જે જમવાનું બનાવ્યું હોય ને એના કરતાં એને ઝાઝું મીઠું જોઈએ હવે બ્લડ પ્રેશર હોય પાછા મીઠું લે શું દશા થાય વધે જ ને બધું અને એમાં રોગ થાય ત્યારે કેટલો પ્રોબ્લેમ થાય હવે મીઠું લે આરે તો પછી એને નિયમ આપવો પડ્યો કે ભાઈ મીઠું નહીં લેવાનું મીઠા વિના જમે છે અત્યારે તો એ અવગુણ ટળ્યો એવી રીતે એક એક એવા જે સામાન્ય અવગુણો હોય જેને આપણે બહુ સહેલાઈથી ટાળી શકીએ એવા હોય એવા અવગુણોને ટાળવા એટલે શું થાય કે ધીરે 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 સો અવગુણ હોય ને પચાસ અવગુણ હોય ને તેમાંથી ચાલીસ અવગુણ તો આપણે થોડીક મહેનત કરીને ટળી જાય આઠ દસ અવગુણ એવા હોય કે જેની પાછળ આપણે બહુ મહેનત કરવી પડતી હોય એમાંય બે કે ચાર જ એવા હોય ભગવાનના ભક્તોને તો કે જેની પાછળ એને જબરજસ્ત મહેનત કરવી પડે અને એની પાછળ મહેનત ભગવાનને હંભારીને કરીએ તો ભગવાનના પ્રતાપે બધાએ અવગુણ જાય શુભ ગુણની વૃદ્ધિ કરવી આપણું જીવન ગુણોથી ભરેલું થઈ જાય અને સદ્ગુણોથી ભરેલું થાય તો પણ સદા દાસત્વથી નમેલું રહે ત્યારે આપણે સત્સંગને સમજ્યા કહેવાય સદગુણોથી ભરેલું અને દાસત્વથી નમેલું ભગવાનને આવું જીવન દિવ્ય જીવન ગમે છે સદગુણોથી ભરાયા પછી પણ દાસત્વથી નમેલું જીવન અવશ્ય જોઈએ જો સદગુણોનો ભંડાર બની જઈએ પણ એક જ અવગુણ આવી જાય અક્કડપણું ટટ્ટારપણું કડકપણું તો પેલા બધા જ સદગુણો પાછા અવગુણમાં પરિણમી જાય એટલે સદગુણોનું સંપાદન કરવું અને દાસત્વને વધારવું આ બે કાર્ય જો આપણે કરીએ તો આપણી અંદર મુક્ત ભાવ દિવસે દિવસે ધીરે 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 આ માઈક દેહના ભાવ ટળતા જાય અને મુક્ત ભાવની અંદર આપણને અનુભૂતિ થતી જાય કહેતા ઇન્દ્રિયોને અંતઃકરણના ઢાળાઓ જગત તરફ જવાના અટકે ઇન્દ્રિયોને અંતઃકરણની જગત તરફની વૃત્તિઓનું સંકોચીકરણ થઈને ભગવાનના સ્વરૂપમાં એ જોડાય આ કરવાનું છે કરવું જ પડશે એક જન્મે કરીએ કે લાખ જન્મે કરીએ આપણે કરવાના છે આ મેળવવાના છે સદ્ગુણ કાઢવાના છે અવગુણ અને સદ્ગુણોથી ભરાઈને પછી દાસત્વથી નમેલા રહીન દિવ્ય જીવનદાસ ભાવે જીવ્યા કરવાનું છે આ આપણે કરવાનું છે જે દી કરીશું તે દિવસે મહારાજનું સુખ આવશે પ્રથમના છપ્પનમાં પ્રમાણે તે દિવસે અંતરમાં મહારાજ 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 ને મહારાજ જ થશે જેટલું દાસત્વ વધશે જેટલા સદગુણો વધશે એટલું હૃદયની અંદર ભગવાનનું સુખ વધશે માટે અવગુણને ઓળખીએ પોતાના અવગુણને ઓળખીએ ઉંમરવાળા વડીલો રહેતા હોય ઘરમાં બે જ હોય એક દાદાને એક દાદી એક જગ્યાએ રહે છે ઉંમરવાળા એકવાર પધરામણીએ જવાનું થયું પધરામણી કરીને પછી બહાર નીકળતા હતા ત્યારે દાદાને મેં પૂછ્યું દાદા સુખી છો ને મન કે એવું જ છે બધું મેં કીધું પણ તમારે તો ઘરમાં કોઈ નહીં દીકરો નહીં વહુ નહીં કાંઈ નહીં તમે બે જણ છો તો પછી શું મન કે એ જ પ્રોબ્લેમ છે ને સ્વામી આવે શું તમને વાત કરું કે આવું મરે લો આ અવગુણ કહેવાય એ અવગુણને કાઢવો પડે બે જણ જ છીએ આપણે ઘરમાં બે જ જણ છીએ આટલી કથાવાર્તાનું શ્રવણ કરીએ છીએ હવે તો આપણે એ અવગુણને કાઢીએ કે જેનાથી થોડુંક સાનુકૂળ એકાબીજાને થઈએ આખી જિંદગી જતી રહી હવે જિંદગીના અંતિમ શ્વાસોને અંતિમ સમયની અંદર શા માટે મન ખાટા કરવા એકાબીજાનું ભૂલી જઈએ એકાબીજાનું છોડી દઈએ આ અવગુણને ટાળીએ ભગવાન રાજી થાય આવા જે કંઈ અવગુણ નાના મોટા હોય એનો ભગવાનનો ભક્ત વિચાર કરીને કાઢે દૂધને જમાવ્યા વિના દહીં થતું નથી શ્રીજી મારા દ્રષ્ટાંત આપે છે દહીંને મથ્યા વિના માખન થતું નથી અને માખન વિના ઘી પણ થતું નથી તે જ રીતે જ્ઞાન થયા સિવાય દોષોનો નાશ થતો નથી કારણ કે જો બુદ્ધિ મલિન રહે તો એના ઉપર કોઈને હેતપ્રીત થતા નથી બુદ્ધિ જ જેની મલિન હોય ને એની ઉપર કોઈને પ્રીત ના થાય એની બુદ્ધિ જ મલિન છે એટલે જ્ઞાન એને છે નહીં એટલે પોતાના દોષના દર્શન થાય નહીં એને તો એમ જ લાગે હું હાચો જ છું હું હાચો જ છું કોઈને એની પર હેતપ્રીત ના થાય શ્રીજી મહારાજ જ્ઞાન કરાવતા સંતો વર્ણિઓ હરિભક્તો જે શ્રીહરિના આશ્રિત થયા હતા તેમનામાં કોઈ નાનો એવો પણ દોષ આવે ને તો શ્રીહરિ તેમને તે તો તરત જ દેખાડતા હતા નાનો આમથો દોષ પણ ભગવાનને દેખાઈ જાય તો ભગવાન તરત સંતોને વર્ણિન પાર્ષદને ટોકી દેતા મુક્તાનંદ સ્વામી આવ્યા સુરતથી સ્વામી તો કેવડા મોટા ચરિત્ર છે સ્વામીનું તો સ્વામી આવ્યા હમીર પાર્ષદ આરે હતો ત્રણસો રૂપિયાની ભેટ હતી સુરતની સ્વામીએ કીધેલું હમીરને કે આપણે જઈએ એટલે મહારાજના ચરણમાં તારે ત્રણસો રૂપિયા ભેટ મૂકવી પણ ઓલો આવ્યો અને મહારાજના દર્શન કર્યા દંડવટ કર્યા ભૂલી ગયો ભેટ મૂકવાની તે સ્વામી પેલા પાર્ષદને ઈશારો કરે મૂક ને ભાઈ મૂક ને ભાઈ આમ હાથથી આમ કર્યા કરે એ મહારાજ જોયા કરે સ્વામી બાજુ મહારાજ કે સ્વામી આમ આમ શું કરો છો કે આ મહારાજ સુરતથી છે ને ત્રણસોની ભેટ આવી છે અમીરને મેં કીધું તું હતું મહારાજના ચરણમાં મૂકી દે પણ કે એ મહારાજ એને કાંઈ ખબર જ પડતી નથી મહારાજ કે સ્વામી અમને એવું લાગ્યું તમે બગડી ગયા સિંહજી મહારાજના શબ્દો શું છે તમે બગડી ગયા મુક્તાનંદ સ્વામીને આવડી સભામાં કહી શકીએ સ્વામી કેવા દાસત્વવાળા હશે કલ્પના તો કરો જે બેઠા શબ્દો છે એવા જ હું કહું છું તમે બગડી ગયા સ્વામી કહે હા મહારાજ કંઈક બંધન જેવું હશે હા સ્વામી તમે અમારા દર્શન મૂકીને આટલા દિવસે સુરતથી આવ્યા ને અમારા દર્શન મૂકીને રૂપિયા તમારા હૃદયમાં કરી ગયા તમે સ્વામી બગડી ગયા ને મુક્તાનંદ સ્વામી કહે હા મહારાજ હવે મુક્તાનંદ સ્વામી આવું કે અને મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ આવું કે તો બીજાની તો હું વાત કરવી આ શ્રીજી મહારાજનું ઘડતર હતું આ ઘડતર હતું સેજ પણ શ્રીજી મહારાજને સહેજ પણ પોતાનો સંત વર્ણિ પાર સદ કે હરિભગત સહેજ જો દોષમાં આવે શ્રીજી મહારાજને ન ગમતું તરત રોકટોક કરતા આ સત્સંગ રોકટોકનો છે રોકટોક કરવી રોકટોક પણ એ રોકટોક દ્વેષાત્મક ન હોવી જોઈએ એ રોકટોક કોઈકનું ખરાબ કરવાવાળી ન હોવી જોઈએ એ રોકટોક સત્સંગનું ઉત્થાન કરવાવાળી હોવી જોઈએ કોઈ આત્માનું ઉત્થાન કરવાવાળી હોવી જોઈએ એવી હોવી જોઈએ શ્રીજી મહારાજ એવી રીતે પોતાના કોઈ પણ સંતો ભક્તોમાં કોઈ દોષ દેખાતા તરત ટોકતા જગાડતા રહેતા કુશળ કુંવરબાઈને ત્યાં મહારાજ ગયા ધરમપુરમાં કુશળ કુંવરભાઈ કે મહારાજા રાજ તમારું ગાદ્ય બેહો રાજ કરો મહારાજ કે હું તારા જેવો વાસનાવાળો નથી તે રાજ કરવા બેહો તારે તો આની વાસના છે તું તો મરીને કૂતરી થઈશ કે બીજા જન્મમાં લો આમ કહી દીધું સીધું સીધું શ્રીજી મહારાજે કુશળ કુંવરભાઈને આવું કહી દીધું કે તું તો મરીને કૂતરી થઈશ ભાયાત્માનંદસોની વાતમાં આવે છે એકસો નંબરની વાતમાં આ શબ્દો કુશળ કુંવરભાઈ કે મહારાજ બસ તમેથી વિદાય થાવ એટલે મારો દેહ મૂકાઈ જવાનો છે મહારાજ કઈ પણ કસર હોય ને જેટલું કહેવાનું હોય કહી દેજો કારણ કે તમે નીકળશો એટલે મારો દેહ રહેવાનો નથી આટલા પ્રેમી હતા તોય શ્રીજી મહારાજ કે તને વાસના છે રાજની મને નથી આટલી મહારાજની રોકટોક હતી ત્યારે જીવ જાગતા રહેતા ત્યારે જાગતા રહેતા આ કથા વાર્તા ચોકિયાત જેવી છે જાગતે રહો જાગતે રહો જાગતે રહો કે ચોક્યાત જેવી છે આપણને જગાડે છે રાત અને દિવસ આપણને આપણું આપણું જે લક્ષ છે એની શુદ્ધિ કરાવે છે લક્ષ તો બાંધી દીધું છે અક્ષરધામ આપણે બધાએ પણ એ લક્ષની શુદ્ધિ મારી અને તમારી આ કથા વાર્તા કરે છે મને તમને સદાય સવાર સાંજ યાદ રહે કે આપણે અક્ષરધામમાં પૂગવું છે અને અક્ષરધામમાં પૂગીએ પછી અહીંની કોઈ ઉપાધિ છે આપણે કાંઈ ઉપાધિ છે ધામમાં ગયા પછી કોઈ ઉપાધિ નથી આપણું કંઈ અધૂરું રહે આપણે અહીં પૂરું કર્યું હોય એનું કાંઈ આપણને સુખ આવે અધૂરું રહે તેનું દુઃખ રહે કોઈ આપણું માન આપ્યું હોય તેનું સુખ આવે અને કોઈ આપણું અપમાન કર્યું હોય તેનું દુઃખ થાય ન થાય સુખ સુખ જ્યાં સુખના દરિયા ત્યાં તો સુખનો દરિયો છે ત્યાં તો મૂર્તિના સુખે અનંત મુક્તો સુખિયા છે ઉપાધિ માત્ર આ લોકમાં છે બાકી અક્ષરધામમાં સુખ છે એ લક્ષની શુદ્ધિ કથા વાર્તા કરાવે એ જ્ઞાન કથા વાર્તા કરાવે એ લક્ષ આપણું સદાય બાંધેલું રે નિશાન મહારાજ કે બે સેનાનું વચનામૃત ગરડા મધ્યનું બાવીસમું બહુ ધ્યાનથી સરસ વાંચવા જેવું છે નિશાન બે સેના સામ સામે ઊભી છે બંને છે નિશાન લેવું છે શ્રીજી મહારાજ કે નિશાનને ઠેકાને ધામ છે એ લેવું છે આપણે અને એ વાત કથા વાર્તાથી થાય જો જો વચન શ્રી હરિ કે જેતા નિર્મલ આરસી તુલ્ય હે તેતા વિવેક રૂપ નેત્ર જાકુ દેખે મેં દોષ જો આવત તાકુ દેખે મેં દોષ તાકુ શ્રી હરિનું જે કોઈ અને જેવું પણ વચન હોય તે નિર્મળ દર્પણના જેવું રહેતું હતું જેને વિવેકના અજવાળા રૂપ નેત્ર હોય એને દોષ તરત જ દેખ્યામાં આવતા હતા દોષ જોવા માટે વિવેકનું અજવાળું રૂપ નેત્ર હોય વિવેકનું અજવાળું જોઈએ દોષ જોવા માટેના નેત્ર વિવેક છે એ જો હોય તો જ પોતાના દોષ દેખાય નિજ દોષ દર્શન એ આધ્યાત્મિક માર્ગનું પહેલું પગથ્યું છે અને પરદોષ દર્શન એ આધ્યાત્મિક માર્ગની ઊંડી ખાય છે પરદોષ દર્શન બીજાના દોષનું દર્શન એ આધ્યાત્મિક માર્ગની મોટી ઊંડી ડીપ વેલી છે અંદર જતો રહ્યો બાર જ ના નીકળે જેને અવગુણ લેવાની ટેવ પડી જ્યાં ત્યાંથી જેનો તેનો મોટા મોટામાં ખોટ કાઢીને અવગુણ લેવાની ટેવ પડી ઊંડી ખાઈમાં જતો રહે બહાર જ ના નીકળે અભાવ અવગુણને દ્રોહની ખાઈમાં જતો રહે પણ જે નીજ દોષ દર્શન મારો કયો દોષ છે એના દર્શન કરે અને દોષને ટાળવા માટેનો ઉપાય કરે એ બુદ્ધિશાળી વ્યક્તિ છે એ બુદ્ધિશાળી મુમુખ શું છે પણ જેને વિવેક હોય ને એને જ ખબર પડે અવિવેકીને તો શું થાય શ્રીજી મહારાજ કે દિવસ દિવસ પ્રત્યે જેમ જેમ સત્સંગ કરે એમ એમ સત્સંગી માત્રનો અવગુણ આવે અને પોતાનો ગુણ આવે અવિવેકીને આવું થાય શ્રીજી મહારાજે કહ્યું છે વિવેકી અવિવેકીનું પ્રથમનું છોડવું અને વિવેકી છે એને તો જેમ જેમ સત્સંગ કરે ને એમ પોતાના દોષ દેખાતા જાય મારામાં આ દોષ મારામાં આ દોષ એક હરિભગત છે એ હરિભગત અત્યારે કથા સાંભળે છે આખો પરિવાર સાંભળે છે એક દિવસ મને કે અમારે મિસ નથી થતો આ કોરોના કાળમાં તો બહુ સારું થઈ ગયું અમારે આઠ ને બધા કામ બાસણ બાસણ બધું પછી પહેલાં કથા એવો એક પરિવાર છે સાંભળતો હશે અત્યારે મને કે ઇન્ડિયાની અંદર અમે એક ગામ છે મોટું મંદિર છે અમે ને હાલીને જતા પૂનમે જતા દર્શને જતા ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સત્સંગ કર્યો બધે હાર તોરાય થાતા અને બધુંય થતું એ કરતાં ધર્માદોય કરતાં જન્મથી સ્વામિનારાયણનો સત્સંગ બધુંય ખરું પણ જ્યારે અમેરિકા આવ્યા અને કથા સાંભળીને ત્યારે પહેલાં એવું લાગતું હતું કે સત્સંગમાં આપણે તો બહુ ઉપર બેઠા છે પણ જ્યારથી કથાનું શ્રવણ કરવાનું ચાલુ કર્યું ત્યારથી એમ ખબર પડી કે સત્સંગમાં હજુ આપણે કેજીમાં પણ નથી દાખલ થયા ધીરે ધીરે એ પરિવાર આજે ચડતો જાય સત્સંગમાં એનો રંગ ચડતો ને ચડતો છે પીવળા ઘનશ્યામ મહારાજની કૃપાથી દિવસે દિવસે ભગવાનને વિશે પણ પ્રીતિ વધતી જાય છે એ વાર્તા કરી આપે છે એ દર્શન કોને કરાવ્યું નહીં તો જો એ કથા વાર્તા શ્રવણ જ ન કર્યું હોત તો આખી જિંદગી એવું રહે કે હું તો બરાબર છું અને એવું હું બરાબર છું એવી પ્રકારની સમજણવાળા તો હજારો છે કે જેને આવે કોઈ ગુણ પામવાના રહેતા જ નથી અને એવું લાગે સત્સંગમાં આટલું આપણે કર્યું બધું આપણું થઈ ગયું ના અખંડ વૃત્તિ જ્યાં સુધી ભગવાનમાં નથી થઈ ત્યાં સુધી આપણું અધૂરું છે અધૂરું છે હું સાધુ હોઉં તોય ભલે તમે હરિભગત હો તોય ભલે ત્યાં સુધી હજુ આપણે ચાલવાનું જ છે અખંડ વૃત્તિ આપણી તમામ વૃત્તિઓ ભગવાનમાં જોડાઈ જાય આપણી કોઈ પ્રકારની ઈચ્છા ન રહે આપણને કેવળ મહારાજ કેવળ મહારાજ કેવળ મહારાજ થઈ જાય ત્યારે આપણી સાધનાનો અવધિ આવ્યો એકાંતિક આપણું અંત જ થઈ જાય ત્યારે આપણી સાધનાનો અવધિ આવ્યો ત્યાં સુધી ગમે એટલી આપણે વાતો કરી દઈએ વાતો સાંભળી લઈએ ગમે એટલું દાન કરી દઈએ મોટું મંદિર બાંધી દઈએ પાંચ જણને સત્સંગ કરાવી દઈએ કંઠી પહેરાવી દઈએ અમે કે તમે કંઠી પહેરી લો એનાથી તમારું અમારું તમારું કામ પૂરું નથી થઈ જતું એ પૂર્ણ વિરામ નથી બધું સારું જ છે પણ બધું વિરામવાળું છે પૂર્ણ વિરામ એક ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાવાય એ પૂર્ણ વિરામ છે ત્યાં સુધી બાકીનું બધું જ અલ્પ વિરામ છે અલ્પવિરામમાં અટકાય નહીં પૂર્ણ વિરામ સુધી પહોંચવા માટે સતત જાગતો રહે એના માટે આ કથા વાર્તા છે દોષને લીધે જેના વિવેકરૂપી નેત્રનો નાશ થયો હોય તો આરસી રૂપી સૂર્ય શું બતાવશે લો વિવેકરૂપી નેત્રો જ નથી પછી અરીસો આમ અરીસો સામે ધરો તો શું દેખાય આંખો નથી અને અહીંયા આગળ અરીસો ધરો તો કશું દેખાય નહીં એમ વિવેકરૂપી નેત્ર ના હોય તો એને કાંઈ ફેર પડતો નથી પ્રકાશ શું બતાવશે પ્રકાશ કરશે જ્યાં સુધી વિવેકરૂપી નેત્ર રહેશે ત્યાં સુધી મોક્ષનો અંકુર રહેશે જેટલો વિવેક છે તેટલું જીવનું જીવન છે વિવેક વગરનું જીવન જીવન ન હોઈ શકે જેને મતે સ્વપ્ત ને વિપ્ર એક સમાન હોય તેને જ્ઞાન કઈ રીતે કહી શકાય બધું જ એક વિવેકહીન મનુષ્ય તો મા બેન દીકરી પત્નીને સમાન દૃષ્ટિથી દેખે છે અને બોલે છે કે પાપને પુણ્ય કોને જોયા છે આવા શબ્દ બોલીને તેઓ ભલ ભલા માણસોને ભરમાવે છે બોલો કેટલા લોકો એવા નાસ્તિકો છે જે પાપ પુણ્યને ગમતા જ નથી પાપ શું પુણ્ય શું ગંગા શું બીજું જળશું બધું હરખું જ છે સ્વર્ નરકશું કોના માથે સ્વર્ગ કોના માથે કોને જોયું કોણ જૈન કહેવા આવ્યો અહીંથી મર્યા પછી કોણ કહી ગયો આવી બધી વાતો કરવાવાળા નાસ્તિકોના ઢગલા બંધ નાસ્તિકો છે મોજ કરી લો જીવન મળ્યું જીવી લો કોને જોયા ભગવાન કોઈથી જોયા તમે વાત કરી તમારા રે તો હું મંડી પડ્યા છો ભગવાન ભગવાન આવી વાતો કરવાવાળા વિવેકહીન વ્યક્તિઓ છે એવાથી સદંતર દૂર રહેવું નાસ્તિક હોય ભગવાનના સ્વરૂપમાં જે નાસ્તિક હોય સંતના સ્વરૂપમાં જે નાસ્તિક હોય શાસ્ત્રની બાબતમાં જે નાસ્તિક હોય એનાથી દૂર રહેવું અને એવું નથી કે નાસ્તિકો બહાર જ હોય એ નાસ્તિક અંદર પણ હોય એક ભાઈએ મને કીધેલું વર્ષો પહેલાં મને કે આ વચનામૃત વચનામૃત તમે કરો તે વચનામૃતની અંદર ભગવાનનો મહિમા લખ્યો સાધુનો લખ્યો બધું લખ્યું અને આ સાધુનો મહિમા લખ્યો પણ એ તો સાધુનો મહિમા વચનામૃતમાં એટલે જ લખ્યો ને કે વચનામૃત તો સાધુએ જ લખ્યું ને મૂળ તો મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુખાનંદ જ લખ્યું ને એટલે સાધુઓ લખે તો એનો જ મહિમા લખે ને કે હવે તમે એને શું સમજાવો કહો એને વચનામૃત જેવા શાસ્ત્રની અંદર મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામી જેવા મોટા પુરુષોની અંદર જેને દોષ દેખાય એના ગળામાં કંઠી હોય તો એ છૂપો નાસ્તિક છે છૂપો નાસ્તિક છે એના મુખની કોઈ વાત સાંભળે ને તો એને ભગવાનમાંથી આસ્થા ઉડી જાય ગોપાળંદયને મુક્તાણંદ સ્વયં પ્રત્યે જેને નાસ્તિકપણું આવ્યું વચનામૃત પ્રત્યે જેને નાસ્તિકપણું આવ્યા તો મેં અનુભવેલી વાત કહું છું મેં કીધું એ મારા તમારા જેવા નહોતા એ અક્ષરધામમાંથી આવેલા હતા એ અક્ષરધામમાંથી આવેલા હતા ને પુરુષોત્તમ નારાયણનો જે અભિપ્રાય હતો ને એ બેઠો લખ્યો છે એને પોતાનું ડાપણ એક જગ્યાએ ઉમેર્યું નથી એને પોતાની ભૂલ પણ અંદર લખી છે પોતાની મહારાજે ન્યૂનતા કીધી હોય ને તો એ પણ વચનાવતમાં લખી છે મુક્તાનંદ સ્વામી મહારાજ એ વાત તમે મારા માટે જ છે મહારાજ પ્રથમ તો આંટીમાં આવી જવાય છે આવું બધું એ લોકોએ પોતાનું જ ન્યૂનપણું પાછું વચનાવતમાં લખ્યું છે તો એ સાધુ પ્રત્યે જેને એવો ભાવ થયો હશે કે આમાં જેટલો સાધુનો મહિમા લખ્યો એ તો આ સાધુએ ભેગા થઈને વચનાવત લખ્યું એટલે છે એની જીભ કપાઈ ના જાય એની જીભ કપાઈ જોવી જોઈએ ને આવું બોલતા પાછું પોતાની જાતને સત્સંગી માને છે એવો વ્યક્તિ કેટલું મોટું નાસ્તિકપણું છે આપણી મર્યાદા હોય આપણે દરેક વસ્તુ ન કહી શકીએ ત્યાંથી હટી જઈએ પરંતુ એનું એ નાસ્તિકપણું એને કલ્યાણમાં કેટલું વિઘ્ન કરે કેટલું વિઘ્ન કરે એ વચનાબધ વાંચે એટલે એમ તો એવું જ દેખાય ને વચનાબધમાં જ્યાં આવે ત્યાં એને એવું જ દેખાય સાધુની વાત આવે એટલા તો સાધુએ લખ્યું એટલે તો હવે તમે લખો બીજું હું હવે તમે લખી દો નવું વચનામૃત શ્રીજી મહારાજે જે લખ્યું છે બરાબર છે ભગવાનનો અરે નંદ સંતોએ લખ્યું છે મહારાજનો મહિમા સંતોનો મહિમા ભક્તોનો મહિમા એકાંતિકનો જે મહિમા લખ્યો છે બરાબર લખ્યો છે મહારાજનું જે હતું એ નંદ સંતોએ લખ્યું પણ નાસ્તિક એની મતી આવી હોય એટલે હું એ કહેવા માગું છું નાસ્તિક બાર જ હોય એમ નહીં નાસ્તિક અંદર પણ હોય ભગવાનનું કાર્ય ભગવાનનું જે કાર્ય ભગવાનના કાર્યની અંદર જે જોડાયેલા ભગવાનના નંદ સંતો એના વચનમાં જેને વિશ્વાસ નહીં એ નાસ્તિક ભગવાન અને ભગવાનના નંદ સંતોના રચેલા શાસ્ત્રોમાં જેને વિશ્વાસ નહીં એ જ નાસ્તિક પણ બીજું કયું નાસ્તિક પણ પથ્થર અને મૂર્તિમાં શો તફાવત છે મૂર્તિમાં કઈ ચમત્કાર તો દેખાતો નથી વિવેકહીન માણસો આવા અનંત પ્રકારની લાંબી લાંબી વાતો કરે કેમ મૂર્તિમાં કંઈ પ્રકાશ દેખાય છે તો પછી હું ભગપથર મૂર્તિ બધું હરખું વિવેક વગરના જે મનુષ્યો છે તેમના એવા તો કેટલાય મત છે તેમને પાપ કરતા ત્રાસ થતો નથી તેના તો જીવનો પણ નાશ થઈ ગયો હોય છે જેના જીવનો નાશ થઈ ગયો હોય તેવા લોકો દાન કે પુણ્યકર્મને કરતા નથી તીર્થ કે વ્રત કરવાથી શું સિદ્ધ થવાનું છે એવી વિરુદ્ધ નાસ્તિકતા ભરી વાતો બોલે તીર્થને વ્રત કરવાથી કશું થતું ખાય પીને હા ભાઈ જગતમાં પાપ પાપ એમ બોલાય છે પણ પાપ તો નાસ્તિકોનો દેહ છે મહારાજ કે છે જેને યમયાતના લગ ચોરાસી આદિ કોઈ બાબતનો ભય ન હોય તેને જ મનમાં પાપી સમજી લેવો આની કોઈની બીક ના લાગતી હોય ને એ જ મોટો પાપી આવા પાપી જીવ પણ ક્યારેક ડરીને ચાલતા હોય છે તે પણ અંતર્યામી ભગવાનનો જ પ્રતાપ છે ભગવાનથી શું ન થાય તેઓ એક જળના બિંદુમાંથી વિવિધ પ્રકારના પશુ પંખી મનુષ્ય જળ જંતુ વગેરેના શરીરોની રચના કરે છે એક જળના બિંદુમાંથી જ આ સૃષ્ટિ આખી થાય છે બીજમાં કોઈ આકાર દેખાતો નથી બીજમાં કંઈ દેખાય નાનો બી હોય એમાં છતાં તેમાંથી વૃક્ષ વેલીને અનેક અનેક પ્રકારના ઘાસ થાય છે વિવિધ પ્રકારના અનાજ પણ થાય છે તેમજ ફૂલ ફળ અને અનેક જાતના મેવા પણ થાય છે આકાશમાં કાંઈ દેખાતું નહીં હોવા છતાં પણ યોગ્ય સમયે મેઘ વરસાદ કરે છે બીજ કે ઝાડમાં કાંઈ રસ દેખાતો નથી પણ ફળમાં વિવિધ પ્રકારનો રસ દેખાય છે કેરીમાં કેવો રસ આવે પણ આંબાની થળિયાને મોઢું લગાવીએ તો પાંદડા પાંદડાને પાકવા મૂકી દઈએ તો કેવો ટેસ્ટ આવે પાંદડાનો ડાળાને પકવી દઈએ તો એનો એનું જ્યુસ કરીએ આંબાની ડાળીનું પાંદડાનું પણ કેરીનો રસ કેસર હોય તો ઘૂંટડે ઘૂંટડે જાય એવું છે આવું બધુંય મધમાખી મધ કેમ કરે છે કોઈને દેખાતું નથી મધમાખી દરેક ફૂલ પરથી લે અને મીઠો મધુરો રસ મધ બનાવે છે મધમાખી કેવી રીતે બને છે કોઈને ખબર પડતી નથી ફૂલ ઝાડની જેવી જાતિ હોય તેવા પ્રકારના ફૂલ આવે જ છે આવી તો આશ્ચર્ય કરી વાતો અપાર છે તેનો ગનતા પાર આવતો નથી જે વિવેકભરી દ્રષ્ટિથી રાત દિવસ જુએ છે તેને તેવા આશ્ચર્ય દેખાય છે જે વિવેકથી જોવે ને એને આશ્ચર્ય લાગે કે વાહ ભગવાન શું તમારી આ બધી કળા છે ભગવાન સિવાય આવું આશ્ચર્ય અન્ય કોઈમાં હોય નહીં આવા વિચારો જ્યારે અંતઃકરણમાં આવે ત્યારે તેને કોઈ દિવસ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થાય છે પછી અડકપણે માને છે તેને જ્યારે ભગવાનના સ્વરૂપનું આવું જ્ઞાન થાય છે ત્યારે તેને તેમાં વિશ્વાસ પણ બેસે છે ને પછી અનુમાનથી પ્રત્યક્ષ પ્રમાણથી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તેને થાય છે ભગવાનનો પ્રતાપ અપાર રહ્યો છે પણ તે બહારથી કાંઈ દેખાતું નથી પણ અનુમાને કરીને તે નિશ્ચય થાય છે તે જે બુદ્ધિમાન હોય તેને સમજાય છે જેમ કાસ્ટમાં અગ્નિ રહ્યો છે અને અગ્નિ વિનાનું કાષ્ટ હોઈ શકે નહીં તે રીતે જ ભગવાન સૌનો આધાર છે અને આધાર હોવા છતાં પણ તેઓ સૌથી ન્યારા રહ્યા છે ભગવાન બધાના આધાર રૂપે છે અને છતાં પાછા સર્વ કરતા ન્યારા છે ભગવાનનું સ્વરૂપ બે પ્રકારનું છે એક સામાન્ય ને બીજું વિશેષ તે બંને સ્વરૂપ પરમ અનુપમ છે ભૂમિ ઉપર ભગવાનના જે જે અવતાર થાય છે તે અવતારો જે ચરિત્રોને કરે છે તે બધા અવતારોના ચરિત્રો પ્રત્યક્ષ કહેવાય છે જેનો કાળે કરીને પણ ક્યારેય નાશ થતો નથી ભગવાનના ચરિત્રો પ્રત્યક્ષના પ્રત્યક્ષ છે જ્યારે ગાઈએ ત્યારે એવું ને એવું જ આપણને ભગવાનનું સુખ એમાંથી આવે છે મૂર્તિમાન એવું સ્વરૂપ આપણને ભગવાનનું દેખાય ચરિત્રો ગાતા હોય ત્યારે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે આગળનો પ્રતાપ પોતાની મૂર્તિમાં ખેંચી લઈને તેનાથી વિશેષ પોતાના પ્રતાપને સ્થાપે છે મહારાજ જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે આગલા જે સ્વરૂપો હતા એનો પ્રતાપ ખેંચી લે છે એવું મહારાજ પોતે પોતા માટે વાત કરે છે કે શ્રીજી મહારાજ પ્રગટ થયા એમને આગલા જેટલા અવતારો હતા એનો બધો પ્રતાપ પોતાના વિશે ખેંચી લીધો જ્યારે જેવું પ્રયોજન હોય ત્યારે તેઓ અવતાર લે છે પરમેશ્વરનું ઘનશ્યામ સ્વરૂપ અકળ હોય છે તેમનું કોઈ સામર્થ્ય કડી શકાતું નથી એટલે શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે જે ભક્તને જે સ્વરૂપ મળ્યું હોય તે જ તેને માટે સર્વોપરી અવતાર છે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે માટે આપણી માટે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી સર્વોપરી છે એમ માનવું એમ ભગવાનનો એકાંતિક ભક્ત મનમાં નિર્ધાર કરી રાખે છે આવી વાત મહારાજે પોતાના સ્વરૂપને સર્વોપરી સર્વ અવતારના અવતારી માનવા માટે પતિવ્રતાની ટેક રાખવા માટેની વાતો ફરે અંદર કરી છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચર્ત્ર સાગરના એકાદશપુરમાં વિવેક અને અવિવેકનું સ્વરૂપ અવતારની રીત કહી એ નામે સત્તરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ